जय भगवान। हूँ कौशिक पारेख, पोरबंदर, पारसमूर्ति, जय भगवान एक्सप्रेस सर्विस, पोरबंदर। आज आप ठंडी उड़ाड़वा माटे ऊर्जाना रूमनो ध्यान अने एनी साथे उष्मावर्धक मुद्रा साथे करवानी छे। तो सौथी पहेला ऊर्जाना रूममां ध्यानमां जवा माटे कोईपण एक शब्द पासवर्ड याद कर लो, કે જે પાસવર્ડ બોલવાથી આપણે ઉર્જાના રૂમમાં જશું, આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર ઉર્જાનો રૂમ બનાવવાનો છે અને તેની અંદર જેને ધ્યાન કરી શકાય, એટલે આપણે જ્યાં અનુકૂળ હોય ત્યાં રૂમમાં બેસીને આ ધ્યાન કરી શકાય। આ માટેની જે મુદ્રા છે ઉષ્માવર્ધક મુદ્રા, એ કરવાની રીત, ડાબો હાથ આ રીતે રાખવાનો છે, અંગૂઠો આ રીતે, જમણો અંગૂઠો એની સાથે એટેચ કરવાનો છે। આ બંને અગ્નિ તત્વો છે, પહેલી આંગળી વાયુ તત્વ, બીજી આંગળી આકાશ તત્વ, ત્રીજી આંગળી અનામિકા પૃથ્વી તત્વ અને છેલ્લી આંગળી જળ તત્વ। તો આ બંને અગ્નિ તત્વ છે, જ્યારે અગ્નિ તત્વ ક્રોસ થાય ત્યારે ઉષ્મા શરીરમાં ગરમી વધતી હોય છે। ડાબો હાથ આ રીતે અંગૂઠો ક્રોસ કરી અને મુઠ્ઠી બંધ કરો નીચેની, ડાબા હાથની અને જમણો હાથની મુઠ્ઠી ઉપરથી બંધ કરી દો, એટલે આ બંને અંગૂઠા અંદર ઢંકાઈ જશે। નાભિચક્ર પાસે હાથ રાખીને આ મુદ્રા કરવાની છે અને એની સાથે આપણે ધ્યાનની શરૂઆત કરીશું। આંખો બંધ, મન શાંત, વિચારો શાંત, નાવ રિલેક્સ, નાવ રિલેક્સ, નાવ રિલેક્સ। એક ઊંડો શ્વાસ લઈને ધીરેથી છોડો, બીજી વખત ઊંડો શ્વાસ લો અને ધીરેથી છોડો। ફરીથી ઊંડો શ્વાસ લો અને ધીરેથી છોડો। શ્વાસ ઉપર ધ્યાન આપો, શ્વાસ લો છો એ ગરમ લાગે છે, છોડો છો એ ઠંડો લાગે છે। શ્વાસ અંદર જાય છે એ ગરમ છે, એ ઠંડો છે, અને છોડો છે એ ગરમ છે। ફરીથી શ્વાસ અંદર જાય છે એ ઠંડો લાગે છે, અને જે બહાર નીકળે છે શ્વાસ એ ગરમ લાગે છે અને મહેસૂસ કરો। શ્વાસની ક્રિયા ઉપર ધ્યાન આપો, મન શાંત, વિચારો શાંત। આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડ અર્ચેતનને હુકમ આપીએ છીએ કે અમે ઉર્જાના રૂમની અંદર ઉષ્માવર્ધક ધ્યાન કરવા માટે જઈ રહ્યા છીએ। ઉષ્માવર્ધક મુદ્રાની સાથે આપણે ધ્યાનમાં પ્રવેશી રહ્યા છીએ। હું 10 થી 1 બોલીશ, ધ્યાન ઊંડું થતું જશે। 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 એકદમ ઊંડા ધ્યાનમાં જઈ રહ્યા છીએ, ડીપ ધ્યાનમાં પ્રવેશી રહ્યા છીએ। એક 10 પગથિયાવાળી સીડીની કલ્પના કરો, 10મા પગથિયે ઊભા છો, નીચે તરફ ઉતરવાનું છે, જેમ ઉતરતા જશો એમ ધ્યાન ઊંડું થતું જશે। 10, 9, 8, 7, 6, 5 ઊંડા ધ્યાનમાં જઈ રહ્યા છીએ। 4, 3, 2, 1 એકદમ ડીપ ધ્યાનમાં પ્રવેશી ગયા છે। પાસવર્ડ યાદ કરો, ફરીથી પાસવર્ડ રિપીટ કરો, ત્રીજી વખત પાસવર્ડ રિપીટ કરવાની સાથે જ આપણે ઉર્જાના રૂમમાં પ્રવેશી ગયા છે। આપણો સરસ બનાવેલો ઉર્જાનો રૂમ છે, એની અંદર બધી જ વસ્તુ અવેલેબલ છે। આપણે સરસ મજાની એક ખુરશી ઉપર બેસીએ છીએ અને એની ઉપર આપણી ઉપર સફેદ કલરનો ચળકતો પ્રકાશ પડી રહ્યો છે, જે ઉષ્મા આપી રહ્યો છે, દરેક સેલને શુદ્ધ કરી રહ્યો છે, ડિટોક્સિટ કરી રહ્યો છે, દરેક સેલની અંદરથી કચરો બહાર નીકળી રહ્યો છે, શરીર, મન, વિચાર અને આત્મા શુદ્ધ થઈ રહ્યો છે। ગ્રીન કલરનો પ્રકાશ શાંતિ આપી રહ્યો છે, ઓરેન્જ કલરનો પ્રકાશ ઇમ્યુનિટી પાવર વધારી રહ્યો છે, પીળા કલરનો પ્રકાશ આપણા પાચન તંત્રને મજબૂત બનાવી રહ્યો છે, એમ દરેક કલરના પ્રકાશ આપણે શક્તિ આપી રહ્યા છે। ત્યાંથી ઊભા થઈને આપણે સામે આપણા બનાવેલા મંદિર તરફ જઈએ છીએ, ત્યાં આપણા આરાધ્ય દેવ સાક્ષાત બિરાજમાન છે, એને વંદન કરીએ છીએ, એને પ્રાર્થના કરીએ છીએ, એને ભોગ ધરાવીએ છીએ।
એમની સાથે વાતચીત કરીએ છીએ. એમના આંખોની ઉર્જા આપણા આંખોની દ્વારા આખા શરીરની અંદર ફેલાઈ રહી છે. એમના અસીમ આશીર્વાદ આપણી પર ઉતરી રહ્યા છે. બાજુમાં સરસ્વતી માતાજીના જ્ઞાનના આશીર્વાદ આપણી પર ઉતરી રહ્યા છે. લક્ષ્મી માતાજીના આશીર્વાદ આપણી પર ઉતરી રહ્યા છે. ભગવાનની પરમિશન લઈને આપણે બાજુમાં ઉર્જાના રૂમની અંદર બીજા ભાગમાં જઈ રહ્યા છીએ. ઉષ્માવર્ધક મુદ્રા માટે બીજા રૂમની અંદર પ્રવેશીએ છીએ અને આરામથી એક ખુરશી ઉપર બેસીએ છીએ. ત્યાં બેસીને આપણે ઉષ્માવર્ધક મુદ્રા ફરીથી કરીએ છીએ. ડાબો હાથ નીચે, જમણો હાથ ઉપર, બંને અંગૂઠા ક્રોસ અને માથે મૂઠી ઢાંકી દઈએ છીએ. સામે એક વિશાળ સ્ક્રીન ઉપર આકાશની અંદર, એક ચળકતા આકાશની અંદર સરસ મજાનો સૂર્ય ઉગી રહ્યો છે. સૂર્યનું તાપમાન આપણા ઉપર પડી રહ્યો છે. સૂરજ ધીમે ધીમે તેજ થતો જાય છે. બપોરનું તાપમાન વધતું જાય છે અને એમની ગરમી આપણા શરીરમાં ફેલાતી જાય છે. આપણા પિચ્યુટરી અને પિનિયલ ધીમે ધીમે એ ગરમીને મહેસૂસ કરી રહ્યા છે. દરેક ગ્રંથિઓ ગરમી મહેસૂસ કરી રહી છે. દરેક સેલમાં ગરમી મહેસૂસ કરી રહ્યા છે. શરીરનું દરેક અંગ મહેસૂસ કરી રહ્યું છે ગરમીને. આ ઉષ્માને સહન થાય એ રીતે વધી રહી છે. શરીરનું તાપમાન વધી રહ્યું છે. આની અસર 24 કલાક સુધી સ્થાયી રહી ગઈ છે, રહે છે. આ ધ્યાન કરવાથી જે ઉષ્મા વધી રહી છે 24 કલાક સુધી આપણા શરીરની અંદર ગરમી એની જળવાઈ રહે છે. સૂર્ય ભગવાનની ગરમીને આપણે મહેસૂસ કરી રહ્યા છીએ. એના તાપમાને મહેસૂસ કરી રહ્યા છીએ. એમના આશીર્વાદને મહેસૂસ કરી રહ્યા છીએ અને સાથે એક મંત્ર જાપ કરી રહ્યા છીએ. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ 21 વખત જાપ કરીએ છીએ અને આપણું હાથનું તાપમાન વધતું જાય છે. શરીરનું તાપમાન વધતું જાય છે. ધીરે ધીરે આખા શરીરની અંદર ગરમી ફેલાતી જાય છે, ઉષ્મા ફેલાતી જાય છે. સરસ મજાની હૂફ આપણને મળી રહી છે. આ હૂફ 24 કલાક સુધી સ્થાયી સ્વરૂપમાં રહી ગઈ છે. સ્થાયી સ્વરૂપમાં જળવાઈ રહી છે. આ સૂર્ય ભગવાન તરફથી મળેલી આપણને ઉષ્મા ઉર્જા છે, જે ઉર્જા આપણા શરીરની અંદર સરસ રીતે કામ કરી રહી છે. લાગણીને સરસ રીતે ઉષ્મા આપી રહી છે. હૃદયને ઉષ્મા આપી રહી છે. આત્માને ઉષ્મા આપી રહી છે. આ રીતે 10 મિનિટ ઉષ્માવર્ધક મુદ્રા કરી શકાય. ત્યારબાદ 2 મુદ્રા કરવી ખાસ જરૂરી છે. 2 મિનિટ માટે પ્રાણ મુદ્રા, છેલ્લી 2 આંગળી અંગૂઠાની સાથે બંને હાથ ગોઠણ ઉપર રાખી શકાય. 2 થી 3 મિનિટ આ મુદ્રા કરી શકાય. આનાથી પ્રાણ શક્તિ વધે છે. ત્યારબાદ ઉષ્માવદ સમાન મુદ્રા, 4 આંગળી અંગૂઠા સાથે. આ મુદ્રાથી વાયુ પિત્ત અને કફ સમાન થાય છે. ગોઠણ ઉપર હાથ રાખીને 2 થી 3 મિનિટ આ મુદ્રા કરવી. બધી જ મુદ્રા થઈ ગયા બાદ હથેળીને ખોલી શકાય. જરૂર પડે, વધારે ઠંડી હોય તો સૂર્ય મુદ્રા પણ કરી શકાય. અનામિકા અંગૂઠાની અંદર આ મુદ્રા કરવાથી પણ શરીરનું તાપમાન વધે છે. અને 24 કલાકમાં જ્યારે જરૂર પડે ત્યારે ઉષ્માવર્ધક મુદ્રા આ રીતે 2 મિનિટ માટે કરી શકાય. અથડી કુલી મન શાંત. આપણા શરીરની અંદર સરસ મજાનો ઉષ્માનો અનુભવ કરી રહ્યા છે, ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આ આપણને યોગ્ય રીતે આપણા શરીરનું તાપમાન વધી રહ્યું છે, જે આપણે ઉપયોગી બની રહ્યું છે. આપણા શરીરને મનને લાભકારક બની રહ્યું છે. પોઝિટિવિટી વધી રહી છે. ઠંડીનો સામનો કરવા માટે હિંમત અને આત્મવિશ્વાસ વધી ગયા છે. અને શરીરનું તાપમાન શરીર સાથ આપી રહ્યું છે, મન સાથ આપી રહ્યું છે, આત્મા સાથ આપી રહ્યો છે અને ભગવાનની ઉર્જા આપણને સાથ આપી રહી છે. ઉર્જાના રૂમમાંથી બહાર આવવા માટે તૈયારી કરી રહ્યા છીએ. ફરીથી સૂર્ય ભગવાનને વંદન કરીએ. જરૂર પડે તો સૂર્ય નમસ્કાર કરી શકાય. સૂર્ય વંદના કરીને આપણે બાજુના રૂમમાં આવીએ છીએ. ભગવાનને વંદન કરીએ છીએ, એમના આશીર્વાદ લઈએ છીએ.
અને ઉર્જાના રૂમમાંથી બહાર આવવા માટે ત્રણ બેને એક બોલીશું, ધ્યાનમાંથી બહાર આવી જશું, ફરીથી ધ્યાનમાં બેસીશું ત્યારે ઊંડા ધ્યાનમાં જઈ શકીશું, વચ્ચે કોઈ બોલાવશે તો આરામથી જવાબ આપીને ફરીથી ધ્યાનમાં બેસી શકીશું. ઉર્જાના રૂમમાંથી બહાર આવવા માટે ત્રણ બે એક. મુઠ્ઠી બંધ કરો, મુઠ્ઠી ખોલો, ફરીથી મુઠ્ઠી બંધ કરો, મુઠ્ઠી ખોલો, ફરીથી મુઠ્ઠી બંધ કરો, બંને હથેળી ઘસો, આંખ ઉપર રાખો, ગરમાવો મહેસૂસ કરો, હથેળી માં ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો, ચહેરા પર હાથ ફેરો, ધીરેથી નીચે હાથ લઈ આવો, ધીરેથી હાથ નીચે લઈ આવો. જય ભગવાન. આ મુદ્રા કોને કરી શકાય અને કોને ન કરી શકાય એની ધ્યાનમાં રાખવા માટે થોડી સૂચનાઓ. ભોજન લીધા પછી કમસે કમ 1 થી 1.5 કલાક પછી આ મુદ્રા કરવી. ભૂખા પેટે અથવા તો વહેલી સવારે અથવા તો સાંજે આ મુદ્રા કરી શકાય. ભોજન લીધા પછી 2 કલાક પછી મુદ્રા કરી શકાય. પ્રેગ્નન્સી દરમિયાન ઉષ્માવર્ધક મુદ્રા 2 મિનિટથી વધારે ન કરવી, ફક્ત 2 મિનિટ કરવી. જે બેનો ટાઈમમાં હોય ને વધારે બ્લીડિંગ થતું હોય તો એને 1 થી 2 મિનિટ કરી શકાય, પણ વધારે નહીં. જેને ઓછું ટાઈમમાં આવતું હોય તે વધારે સમય કરી શકે, એટલે કે ટાઈમમાં હોય ત્યારે આ મુદ્રા બની શકે તો ના કરવી, વધારે હિતાવહ હશે. બાકી બધા લોકો માટે આ મુદ્રા કરી શકાય. નાના બાળકો પણ આ મુદ્રા કરી શકે છે, મોટા લોકો પણ કરી શકે છે અને બહેનો પણ કરી શકે છે મુદ્રા. પણ પ્રેગ્નન્સી દરમિયાન ખાસ કાળજી રાખવી કે વધારે સમય 1 થી 2 મિનિટથી વધારે સમય આ મુદ્રા ન કરવી. પ્રાણ મુદ્રા અને સમાન મુદ્રા એ કરી શકાય છે, એમાં વાંધો નથી. 2 થી 3 મિનિટ મુદ્રા કરી શકાય છે. તો આટલી સૂચના ધ્યાનમાં રાખીને ઉષ્માવર્ધક મુદ્રા ડાબો હાથ નીચે અંગૂઠા ક્રોશ માથે ટાંકી દેવાનો. આ મુદ્રા ઇમરજન્સીમાં ગમે ત્યારે કરી શકાય. એનાથી તરત જ શરીરનું તાપમાન વધતું જશે અને એની સાથે ઉર્જાના રૂમમાં જઈને તરત જ જો આ કરવામાં આવે ધ્યાન તો શરીરનું તાપમાન -35 ડિગ્રી બહાર હોય તો શરીરનું તાપમાન છે એ પાછું આપણા મુજબ એ ગોઠવાઈ જતું હોય છે. તો આ પ્રયોગ કરવાથી ઘણા લોકોની લાઈફ પણ બચી શકે છે અને આ વસ્તુ બધા માટે ઉપયોગી છે. 2-3 દિવસ આની પ્રેક્ટિસ કરી અને પછી એને અમલમાં મૂકું અને જરૂર પડે તો મારા ફોન નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે તો મારો કોન્ટેક્ટ કરી શકાય અને આપના અભિપ્રાય ચોક્કસ અમને જાણવાનો આનંદ થશે. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન.